બાપાની ફરમાઈ છે અને મારું લખેલું ગીત છે બે કડી, બહુ તમે બધાએ ખૂબ સાંભળ્યું છે અને એક આખી બે પરંપરાને જોડતું આ ગીત છે, રાજપૂત પરંપરા અને આહિર પરંપરા, અને ખૂબ આ ગીત બધાએ સાંભળ્યું છે અને બહુ શબ્દો પણ અદ્ભુત છે માતાજીની કૃપાથી, એટલા માટે કે દેવા તું બોદર ના નવગણ મોટો થતો હતો, હજી એને ગાદીએ નહોતો બેહાર્યો, ત્યારે એક વખત દેવાદ બોદર હુતા છે, એને સપનું આવે છે, મેં આ કલ્પના કરેલી, અને સપનામાં એક કોઈ સ્ત્રી બાઈ માણસ આવે છે, એટલે કે એના બેન ધર્મના માનેલા બેન રાજપૂતાણી નવગણના માં છે, ઈ સપનામાં આવી દેવાદ બોદરને એમ કહે છે, તારા દીકરાને તે હર્ગની ગાદીએ બેહારી દીધો છે, એટલે એને બલિદાન આપ્યું, એટલે એને તો સ્વર્ગ મળી ગયો અને મારો નવગણ હજી ઢોર સારે છે. કે દેવાદ બોદરના એ સપને આવી રાજપૂતાણી બેન, અને પછી શું કહે છે કે તારા રગની ગાદી મારા સંવાદ ભાઈ બેન નો હાલે છે, રાજપૂતાની સોમલદેવ પરમાર ને દેવાદ બોદર નો, પછી ઉગાના માં છે ઈ ચિંતા કરે છે, ત્યારે પાછી ઈ જ રાજપૂતાણી એટલે સોમલદેવ પરમાર એના સપનામાં આવે છે, ઉગાના માં ના સપનામાં શું કે છે, ઉજળી પરંપરા ને જાળવી છે એ વાતો અમે તમારા સુધી કોઈ સંતવાણીમાં ભજનો રૂપી ત્યાંથી પુગાડે, અમે કોઈ ગીત ગાઈને વાત કરીને પુગાડી અને એની એક આપણે હું તમે મજા લઈ છે, એટલા માટે છેલ્લે ખાંધા તોડી આ પાંજરા વાળા હાંક લેથી બાગ છૂટ્યા બાગ તોડી ગામ રામ દિયા હાથ નાખ રાની પિતા દીન જમ જાણા પછુટા પિના જાણે પિતા ગાસ નાની તેના પિતા જમ કાક ગાળા ફાળા ભેગો વાળા પલ્લે ગાળા ફેર જાય કે પાડ વાળા ભેગા ગાળા ધગ ગાળા પૂર ખોદાળા પૂ ભેળા વાહે વાદળા રે મોર ફાડે માડે કાળ તું કાળી ડાગા રાણી પૂરા પડ તાળે પતુ કાળી ડાગા રાણી પૂર કને ટેકાણા જણે કી ગાડી ઠાણી કી પાખરા ગાડી ઠાણી કી ચાર દાખા
ને નકા ડાળા દે માં હાલા ભી હાલા બાળા ગાળા થોડી ગાડી સેક માં ઢોળે દી કામ લાપા નું માં પડે ગાળા મારી ધમરોળી વાળા કે હર પર